હેલો ફ્રેન્ડ્સ, શું તમે વેઇટ લોસ કરવા માટે ડાયટિંગ કરો છો અને ડાયટિંગનું ફીકું ફીકું જમવાનું ભાવતું નથી? અને એ સિવાય ડાયટિંગમાં તમને બધા ઓટ્સ ખાવાનું કહે છે અને તમને ઓટ્સ જરા પણ નથી ભાવતા, તો આજે હું તમારા માટે એક પરફેક્ટ રેસીપી લઈને આવી છું. એટલે કે હેલ્ધી રેસીપી સિરીઝ એપિસોડ 6માં આજે હું તમારા માટે લઈને આવી છું વેજીટેબલ મસાલા ઓટ્સ ખીચડી. આ ખીચડી ખૂબ જ હેલ્ધી તો છે જ, પણ સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે. તો ચાલો આપણે તેને બનાવવાની શરૂઆત કરીએ. વેજીટેબલ મસાલા ઓટ્સ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં 1/4 કપ મગની ફોતરા વગરની દાળ લઈ લેશું. હવે આ દાળને ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લેશું. હવે ખીચડીના વઘાર માટે કુકરને ગેસ ઉપર મૂકીને તેમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને 1/2 મિનિટ માટે સાતળી લેશું. તેમાં ચપટી હિંગ, 6-7 મીઠા લીમડાના પાન અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દેશું. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી તેને પકાવી લેશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે તો હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈ 1-2 મિનિટ જેવું પકાવી લેશું. 1-2 મિનિટ જેવી આદુ મરચા લસણની પેસ્ટ સંતળાય ત્યાર પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચો પાવડર ઉમેરીશું અને ત્યાર પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આ મસાલા બળી ના જાય. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને 1/2 થી 1 મિનિટ માટે પકાવી લેશું. હવે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સિકમ અને લીલા વટાણા ઉમેરીશું. આ સિવાય તમે તમારા પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો. બધા વેજીટેબલ્સને સરસથી મિક્સ કરી લઈ ધોયેલી ફોતરા વગરની મગની દાળને ઉમેરીશું અને 1/4 કપ જેટલા ઓટ્સ ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને 1-2 મિનિટ માટે સાતળી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 લીંબુનો રસ ઉમેરીશું. હવે તેમાં 2 કપ પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા મેં જેટલા ઓટ્સ લીધા હતા તેના 4 ગણું પાણી લીધું છે, પણ જો તમારે થોડી કઠણ ખીચડી કરવી હોય તો 3 ગણું પાણી પણ લઈ શકો છો. હવે પાણી સરસથી ઉકળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ સ્લો કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને ત્યાર પછી ફૂલ ફ્લેમ ઉપર કુકરમાં 1 સિટી વાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને ફરીથી 2 વિસલ વાગવા દેશું. હવે કુકરમાં 3 વિસલ થઈ ગઈ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે. તો હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે ખીચડી સરસથી પાકી ગઈ છે. આ ખીચડી ઠંડી થશે એટલે થોડી કઠણ થશે, પણ જો તમારે વધારે કઠણ ખીચડી બનાવવી હોય તો તમે જેટલા ઓટ્સ લો તેનું 3 ગણું જ પાણી ઉમેરો. પણ આ રીતે બનેલી ઢીલી ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે. ખીચડીમાંથી બહુ જ મસ્ત સુગંધ આવે છે અને દેખાય છે પણ કેટલી મસ્ત, કે એમ થાય છે કે ફટાફટ આ ખીચડી ખાવા લાગું. તો ચાલો આ મસ્ત ડેલિશિયસ ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. આ ગરમા ગરમ વેજીટેબલ મસાલા ઓટ્સ ખીચડીને દહીં જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે પણ આ ખૂબ જ હેલ્ધી, ન્યુટ્રિશિયસ અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી એવી વેજીટેબલ મસાલા ઓટ્સ ખીચડી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.